અત્યારે ચોમાસું છે અને સમય ચાલી રહ્યો છે દશામાની મૂર્તિના વિસર્જનનો લોકો અને ભક્તો અને ભાવિકો બધા જઈ રહ્યા છે નદીમાં અને દશામાની મૂર્તિનું વિસર્જન કરી રહ્યા છે પરંતુ આ દશામાની મૂર્તિનું જ્યારે વિસર્જન કરવામાં આવે છે ત્યારે અમુક વાર અકસ્માતના પણ બનાવો સામે આવતા હોય છે એવી જ રીતના ગઈકાલે એક બનાવ સામે આવ્યો હતો જેમાં અમે તમને કહ્યું હતું કે વડોદરાની અંદર બે અલગ અલગ જગ્યા પર મહી નદીમાં જ્યારે મૂર્તિનું પધારવા ગયા હતા ત્યારે અકસ્માત થયા હતા જેમાં પાંચ લોકોમાંથી કુલ ત્રણ લોકો ગાયબ હતા અને બે લોકોના

ત્રણ લોકો એક સાથે ડૂબ્યા હતા અને બાકીના બે લોકો એક સાથે ડૂબ્યા હતા એટલે કે ત્રણને બે પાંચ લોકો કુલ ડૂબ્યા હતા એમાંથી ગઈકાલે સમાચાર આવ્યા હતા એ મુજબ અત્યારની અપડેટ એ છે કે કુલ પાંચ લોકોના મોત થઈ ગયા છે વિસ્તારથી વાત કરીએ તો વડોદરાનું મહીસાગર નદી જ્યાંથી પસાર થાય છે એમાં વડોદરાનું સિંગરોટ છે સિંગરોટમાં પ્રજ્ઞેશ માછી અને એમના મિત્ર સાગર કુરી એ બંને દશામાંની મૂર્તિનું વિસર્જન કરવા માટે ગયા હતા પરંતુ થયું એમ કે સાગર કુરી છે એ ડૂબી ગયા હતા અને ત્યારબાદ પ્રજ્ઞેશમાં આછી એને બચાવવા માટે ગયા હતા પરંતુ એ દરમિયાન બંનેએ ઝપાઝપી કરી હતી અને એ બંનેના નિધન થઈ ગયા હતા બચવાની તો બંને લોકોએ બહુ પ્રયાસ કર્યો હતો પરંતુ એ ડૂબી ગયા અને આજે જે સમાચાર આવ્યા છે એ મુજબ એમના નિધન થઈ ગયા છે સાગર ની તો વાત કરીએ તો એ તો ડૂબી ગયા હતા જેમનો મૃતદેહનો શોધ કરવામાં આવી રહી હતી ગઈકાલથી અને અત્યારે મળી પણ ગયો છે પરંતુ પ્રજ્ઞેશ માછી જે છે એમનું નિધન થઈ ગયું છે અને એમનું નિધન મૂર્તિની નીચે થઈ ગયું હતું અને એ પણ મૂર્તિની નીચે દબાવવાના કારણે થઈ ગયું હતું બીજો બનાવ આવ્યો હતો એ સાવલી પાસેથી આવ્યો હતો જ્યાં રણછોડપુરા છે એમાં ત્રણ યુવાનો એક સાથે ડૂબ્યા હતા ત્રણ યુવાનોની વાત કરીએ સંજયભાઈ ગોહિલ છે જે બત્રીસ વર્ષના છે કૌશિકભાઈ ગોહિલ છે જે વીસ વર્ષના છે અને વિશાલ ગોહિલ જે પંદર વર્ષના છે એ ત્રણેય વ્યક્તિઓના આજના દિવસની અંદર અપડેટ સમાચાર એ છે કે એમના નિધન થઈ ગયા છે એ લોકો દશામાની મૂર્તિનું વિસર્જન કરવા ગયા હતા ત્યારે ત્રણ ડૂબી ગયા હતા અને ત્રણેય બચાવવા એકબીજાને બચાવવામાં એમનું ડૂબી જવાથી મોત થયું છે ત્રણેય લોકોની પરિવારની વિગતની વાત કરીએ તો સંજયભાઈ ગોહિલ એમનું તો ગઈકાલે નિધન થઈ ગયું હતું વર્ષના વ્યક્તિ છે એના સિવાય વાત કરીએ કૌશિકભાઈ ગોહિલની તો કૌશિકભાઈ ગોહિલ કોલેજમાં ભણે છે અને કૌશિકભાઈ ગોહિલ તો એમના માતા પિતાનું એકમાત્ર સંતાન હતું એ પણ કૌશિકભાઈનું નિધન થઈ ગયું છે વિશાલ ગોહિલ જે માત્ર પંદર વર્ષના હતા અને દસમું ભણતા હતા એમનું પણ નિધન થઈ ગયું છે જ્યારે આ બધા બનાવ બન્યા હતા ત્યારે તંત્રને કોઈપણ પ્રકારની સુવિધા એવી નથી રાખી કે એના કારણે દશામાની મૂર્તિનું વિસર્જન કરી શકે માની લો કે કોઈ તળાવ વગેરે છે ઊંડું છે તો એના માટે ઘાટ વગેરેની સુવિધા કરવામાં આવે છે જેના કારણે ભાવિકો જે છે એ માતાજીની મૂર્તિને ત્યાં વિસર્જિત કરી શકે અને અવા બનાવ જે બને છે એનાથી બચી શકે રાજ્યને બચી શકાય ગુજરાતના જેટલા પણ લોકો છે એ ભાવની ભક્તિ સાથે જ્યારે માતાજીનું વિસર્જન કરવા માટે જાય છે અને એમાં કોઈ દુર્ગમ્ય બનાવ ન બને એના માટે આ પ્રકારની સુવિધા કરવામાં આવે છે પરંતુ અહીંયા આ બંને બનાવની અંદર એ સુવિધા કરવામાં નથી આવી અને એના કારણે જ આ લોકો ડૂબી ગયા હતા અત્યાર સુધીના અપડેટ સમાચાર એ છે કે ત્રણેય વ્યક્તિમાંથી પાંચ એટલે કે ત્રણ ને બે પાંચ એટલે કે પાંચે પાંચ વ્યક્તિના નિધન થઈ ગયા છે અને દશામાની મૂર્તિનું જે વિસર્જન કરવા ગયા હતા એ દરમિયાન એમના નિધન થયા છે અત્યારે પરિવારની અંદર એક શોકનો માહોલ જામી ગયો છે કારણ કે પરિવારે એક પોતાનું કુળનું દીપક ગુમાવી દીધું છે 带你们。